લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરના પ્રકારો વિશે માહિતી મેળવી ગયા છે. કેપેસિટરના જોડાણના બે પ્રકારો આપણે જોયા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણના સમીકરણમાં આપણે 1/C = 1/C1 + 1/C2 + 1/C3 up to ……1/CN. શ્રેણી જોડાણ હોય તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર સરખો હોય અને જો સમાંતર જોડાણ હોય તો વિદ્યુત ભાર અલગ અલગ હોય છે. એવી જ રીતે કેપેસિટરના શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અલગ અલગ હોય છે, જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે. આવા આપણે સમીકરણો જોઈ ગયા છે. અત્યાર સુધી તમે કેપેસિટર્સના વિભાગમાં કેપેસિટરના જેટલા સમીકરણો તમે જોયા છે એ અહીંયા હું તમને લખી દઉં છું. એમાં પહેલું સમીકરણ આવું કઈ હતું, C = Q ના છેદમાં V, આ પહેલું સમીકરણ હતું. બીજું સમીકરણ સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ તમે આવું જોઈ ગયા, એપ્સિલોન 0 A ના છેદમાં D. ત્રીજું સમીકરણ તમે ગોળા પરનું કેપેસિટન્સ જોઈ ગયા, 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ R. ચોથું સમીકરણ તમે શ્રેણી જોડાણનું જોઈ ગયા, 1/C1 + 1/C2 + ……1/CN. આ ચોથું સમીકરણ હતું. પાંચમું સમીકરણ તમે સમાંતર જોડાણનું જોઈ ગયા, C2 + ……CN. માધ્યમમાં ઉત્પન્ન થતું કેપેસિટન્સ અને શૂન્યાવકાશમાં ઉત્પન્ન થતું કેપેસિટન્સ વચ્ચેનો તમે સંબંધ જોઈ ગયા, જે આવો કઈ હતો, C' = KC, જ્યાં K = તમે શું લખતા હતા, તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક. શું લખતા હતા? ડાઇલેક્ટ્રિક અચળાંક. આવું તમે જોઈ ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સુધીના સમીકરણો સાબિત કરેલા છે. હવે જે અગત્યનો પ્રશ્ન આવે છે આ ચેપ્ટરમાં, એ પ્રશ્નનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સમીકરણ. તો અહીંયા આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સમીકરણ સાબિત કરવાનું છે, જે આપણે અહીંયા જોવાનું છે. તો ધ્યાન રાખજો, બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને મોસ્ટ લાઇકલી પ્રશ્ન પણ છે, આના દાખલા પણ આપણે જોવાના થશે, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા કેપેસિટરની બે પ્લેટ ડ્રો કરું છું, એમાં આ છે પહેલી પ્લેટ છે અને આ છે એ બીજી પ્લેટ છે. આ પ્લેટ પરનો વિદ્યુતભાર Q - આના ઉપરનો વિદ્યુતભાર - Q - એટલો છે. આ જે પ્લેટ છે એને આપણે 1 નામ આપી દઈએ, આને આપણે 2 નામ આપી દઈએ. તો 1 છે એ પ્લસ, એક છે એ પ્લસ વિદ્યુતભાર ધરાવતી પ્લેટ છે અને બીજી છે એ માઇનસ વિદ્યુતભાર ધરાવતી પ્લેટ છે. અને અહીંયા હું વિદ્યુતભારને એક પ્લેટથી બીજી પ્લેટ ઉપર લઈ જઈશ, એટલે આપણે આ પ્રમાણેના વિદ્યુતભારની આપલે કરાવશું એક પ્લેટથી બીજી પ્લેટ. તથા તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચે મુજબ લખી શકાય. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સુવાહકો 1 અને સુવાહકો
બે પરનો વિદ્યુત ભાર અનુક્રમે q ડેશ અને માઈનસ q ડેશ છે તથા આપેલા સુવાહકની બે પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલા બે સુવાહક પ્લેટો પરનો તફાવત નીચે મુજબ છે. શું થાય બે પ્લેટ પરનો તફાવત મારે લેવો હોય તો હું શું લઈ શકું? તમારી પાસે આવું સૂત્ર છે, મેં હમણાં લીધું C બરાબર Q ના છેદમાં V પરથી. તો V બરાબર Q ના છેદમાં C પરથી V ડેશ બરાબર Q ડેશ છેદમાં C. આ સમીકરણ નંબર 1. કારણ કે વિદ્યુત ભારના મૂલ્ય તો સરખા છે, એક છે પ્લસ અને બીજો છે માઇનસ. તો અહીંયા આપણે મૂલ્ય લખ્યું છે એટલે અહીંયા Q ડેશ શબ્દ વાપરેલો છે. જ્યાં C બરાબર તમે શું લખી શકો? જ્યાં C બરાબર તંત્ર પરનું કેપેસિટન્સ Q ડેશ બરાબર તંત્ર પરનો વિદ્યુત ભારનું મૂલ્ય. હવે આપણે ઉર્જાનું સમીકરણ લેવાનું છે. ઉર્જા ઉર્જાનો એકમ શું થાય? જૂલ. કાર્યનો એકમ પણ શું થાય? જૂલ. તો સ્વાભાવિક છે કે આપણે આ કેપેસિટરની પ્લેટ પર ઉર્જાનું સમીકરણ મેળવવું હશે તો આપણે એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર વિદ્યુત ભારને લઈ જવો પડશે, એટલે આપણે કંઈક કાર્ય કરવું પડશે અને આ કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે શરૂઆતની એક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર પ્લસ છે, બીજી પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ ડેશ છે. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લેવા જઈએ તો C બરાબર Q ના છેદમાં V પરથી, V બરાબર Q ના છેદમાં C પરથી Q ડેશ કોઈને V ડેશ અપોન Q ડેશ અપોન C આપણને સમીકરણ મળે છે. C એટલે તંત્ર પરનું કેપેસિટન્સ અને Q એટલે તંત્ર પરનો વિદ્યુત ભાર. હવે આ સૂક્ષ્મ વિદ્યુત ભાર સૌપ્રથમ આપણે શું કરશું કે અહીંયા નાના વિદ્યુત ભારને એક પ્લેટથી બીજા પ્લેટ ઉપર લઈ જઈએ તો થતું કાર્ય કેટલું થાય એ લખું છું. હવે સૂક્ષ્મ વિદ્યુત ભાર DQ ડેશ ને એક પ્લેટ થી બીજી પ્લેટ સુધી લઈ જવા માટે થતું કાર્ય નીચે મુજબ થાય. શું થાય? કાર્યનું સમીકરણ શું છે? તમે W બરાબર V ઇન્ટુ Q આવું તમે સમીકરણ જોઈ ગયા છો અગાઉ આ ચેપ્ટરમાં. તો સૂક્ષ્મ કાર્ય કરવું હોય તો DW V ડેશ, તો સૂક્ષ્મ વિદ્યુત ભાર લેવાય. ચાલો અહીંયા છે ને DW ને એમને રાખો, V ડેશ ની જગ્યાએ જો આની કિંમત મૂકી દો, શું મૂકું? Q ડેશ BQ ડેશ અપોન C. ટૂંકમાં V ડેશ ની જગ્યાએ મેં કિંમત મૂકી Q ડેશ અપોન C. આને કહી દઉં સમીકરણ નંબર 2. હજી આપણે આ જે કાર્ય કરેલું છે એ આપણે એક પ્લેટ પરથી બીજી પ્લેટ ઉપર સૂક્ષ્મ વિદ્યુત ભારને લઈ ગયા. તો સમગ્ર તંત્ર પરનું મારે કાર્ય કરવું હોય તો મારે ફરજિયાત શું કરવું પડે? સંકલન કરવું પડે. તમને બધાને ખબર છે કે સમગ્ર તંત્ર આવે, સમગ્ર પદાર્થ આવે, સમગ્ર વસ્તુ ઉપર તમારે કોઈ કાર્ય કરવું હોય, વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય,
તો એના માટે તમારે ફરજિયાત સંકલન કરવું પડે છે. તો સમગ્ર તંત્રના કાર્ય માટે સમગ્ર તંત્રના કાર્ય માટે સંકલન કરવું પડે છે. અને સંકલન છે કે આપણે લેતા જઈ અહીં ધ્યાન રાખો માટે w બરાબર સંકલનમાં dw બરાબર સંકલન q ડેશ ઇનટુ dq ડેશ અપોન c. ચાલો અહીંથી છે ને આપણે પહેલા શું કરશું, 1 અપોન c છે અચળ પદ છે એટલે આપણે એને બહાર લઈ લઈશું સંકલનમાં q ડેશ ઇનટુ dq ડેશ. તમને બધાને ખબર છે સંકલનનો નિયમ તમે બધાએ જોયેલો છે કે નથી જોયેલો? બરાબર, અહીંયા પ્રારંભિક વિદ્યુત ભારને 0 લઈએ અંતિમ એટલે q થાય. સંકલનનો નિયમ લગાડતા જઈ 1 upon c કૌંસમાં અહીંયા કઈ ન હોય તો એક તો હોય જ, તો શું થાય q ડેશ નો વર્ગ છેદમાં 2 0 થી q ની લિમિટ. સંકલનનો નિયમ શું છે આવો કંઈક આપણે જોઈ ગયા છીએ, x રેસ ટુ n ઘાત હોય n plus 1 upon n plus 1. ચાલો w બરાબર 1 upon c એક વખત આપણે અપર લિમિટ મૂકી માઇનસ કરીને આપણે લોઅર લિમિટ મૂકી, લોઅર લિમિટ તો ઓલરેડી 0 છે, ફાઇનલ સમીકરણ આપણને આવું મળશે q સ્ક્વેર upon 2c. હવે આ જે કાર્ય તમને મળે છે એ કેપેસિટરમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે. મેં લખું છું અહીં આપેલું કાર્ય એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે. અહીં આપેલું કાર્ય એ કેપેસિટરમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે માટે w બરાબર u લેતા એટલે ચાલ તો ઉપરોક્ત સમીકરણ છે એને આપણે લખી શકીએ u બરાબર q સ્ક્વેર બાય 2c. તો આ તમને મળ્યું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સમીકરણ. બરાબર, હવે આને આપણે બે ભાગ પાડવાના છે. કઈ રીતે ભાગ પાડી અહીં ધ્યાન રાખજો. સમીકરણ 3 માં c બરાબર q ના છેદમાં v મૂકતા, અહીંયા આપણે c બરાબર શું મૂકવાનું q ના છેદમાં v, તો સમીકરણ શું બને માટે u બરાબર q સ્ક્વેર અપોન 2 ઇનટુ c ની જગ્યાએ શું મૂકવાના q ના છેદમાં v. હવે મૂકી દો જો તો ઉપર નીચે q q શું થઈ જશે કેન્સલ, u બરાબર છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં, તો એ તમને સ્થિતિ ઊર્જાનું બીજું સમીકરણ મળેલું છે. શું મળ્યું vq ડિવાઇડેડ બાય 2, પહેલું આ મળ્યું એમાં આપણે c ની જગ્યાએ q / c q / v મૂક્યા એટલે આપણે બીજું સમીકરણ આવું મળ્યું. હવે સમીકરણ 3 માં q બરાબર cv મુક્તા, આ જે સૂત્ર છે ને એમાંથી આપણે શું બનાવ્યા q ને કર્તા બનાવ્યા, તો q ને કર્તા બનાવો તો c into v થઈ જાય. તો હવે આ જે ત્રીજું સમીકરણ છે ને એમાં આપણે q ની જગ્યાએ શું મૂકશું cv મૂકશું, તો અહીંયા માટે u બરાબર cv આખા કૌંસ ઉપર વર્ગ ડિવાઇડેડ બાય 2c, બંને ઉપર વર્ગ લાગુ પડે તો c સ્ક્વેર v સ્ક્વેર ડિવાઇડેડ બાય 2c. તો u બરાબર ઉપર નીચે એક કેન્સલ તો વધશે શું 1 બાય 2 c v સ્ક્વેર. ચાલો થઈ ગયું. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના કુલ કેટલા સમીકરણ થયા, 3 સમીકરણ થયા. આમ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના
ત્રણ સ્વરૂપો છે અથવા ત્રણ સૂત્રો છે એમાં પે શું આવે u બરાબર q સ્ક્વેર અપોન 2c બીજું સમીકરણ u બરાબર vq ડિવાઇડેડ બાય q અને ત્રીજું સમીકરણ u બરાબર 1 બાય 2 c સ્ક્વેર થઈ ગયું વાત પર થઈ ગયું કેપેસિટરના સંગ્રહિત ઉર્જાનું સમીકરણ હવે કેપેસિટરના ઉર્જાને આપણે ઉર્જા ઘનતાના સ્વરૂપમાં સમીકરણ ફાળવવાનું છે બરાબર તો કેપેસિટરમાં ઉર્જા ઘનતા સ્વરૂપમાં સમીકરણ મેળવો તો અહીંયા પ્રશ્ન આવો છે કેપેસિટરમાં ઉર્જા ઘનતાના સ્વરૂપમાં સૂત્ર કેપેસિટરમાં ઉર્જા ઘનતાના સ્વરૂપમાં સૂત્ર તો સૌથી પહેલા તો ઉર્જા ઘનતા એટલે શું તો વિદ્યાર્થી મિત્રો ઉર્જા ઘનતાનું આના પછીના જે ચેપ્ટર છે ને ચેપ્ટર નંબર 6 એમાં પણ તમારે આવશે ચુંબકીય ઉર્જા ઘનતા આવશે આ વિદ્યુતીય ઉર્જા ઘનતા સ્વરૂપે આપણે લખવાનું છે અહીંયા આપણે ચુંબકીય ઉર્જા ઘનતા સ્વરૂપ પણ આવવાનું છે પણ બંનેમાં સેમ વસ્તુ છે ઉર્જા ઘનતા એટલે શું પહેલા નંબર ઉર્જા ઘનતા એટલે કે એકમ કદ દીઠ ઉર્જા એકમ કદ દીઠ ઉર્જા સ્વાભાવિક છે ઉર્જા ઘનતા રો ઈ રો એટલે ઘનતા અને ઈ એટલે એનર્જી ઉર્જા ઘનતાને દર્શાવાય છે ના વડે રો ઈ વડે વિદ્યાર્થી મિત્રો મેં તમને 11માં ધોરણમાં હતા ત્યારે પણ મેં તમને સમજાવેલું એકમ પછીની જે રાશિ આવે એને આપણે ક્યાં મૂકશું છેદમાં તો એકમ કદ દીઠ ઉર્જા થઈ ગયું હવે આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ છે એને આપણે અહીંયા મૂકવાના અત્યારે આપણે અહીંયા ઉર્જા તરીકે 1/2 cv² નો ઉપયોગ કરીશું અને કદ એટલે શું થાય એરિયા ગુણ્યા લંબાઈ ઘણી બધી વખત આપણે જઈ ગયા છે કદ એટલે શું થાય એરિયા ગુણ્યા લંબાઈ હવે આ સમીકરણ અત્યારે એક કહીએ બરાબર ચાલો કેપેસિટરની બે સમાંતર પ્લેટ છે ને તો આ લખું છું સમાંતર પ્લેટ કેપેસિટર માટે સમાંતર પ્લેટ માટે c બરાબર એપ્સિલોન 0 a ના છેદમાં d લેતા શું લેવાનું એપ્સિલોન 0 a ના છેદમાં d તો આ સમીકરણ 1 નીચે મુજબ લખતા તો સમીકરણ 1 નીચે મુજબ થાય રો e બરાબર આ 1/2 ને આપણે એને રાખશું c c ની જગ્યાએ શું લખી એપ્સિલોન 0 a ના છેદમાં d લખી દો અહીંયા v સ્ક્વેર તો છે ઇન્ટુ છેદમાં a ઇન્ટુ l હવે અહીંયા l લખ્યું ને એની જગ્યાએ આપણે લંબાઈ તરીકે d વાપરી તો અહીંયા આપણે શું લખશું d જો અહીંયા ઉપર નીચે a a શું થઈ જવાના કેન્સલ થઈ જાય તો હવે સમીકરણ શું બને રો e બરાબર 1/2 એપ્સિલોન 0 v સ્ક્વેર ના છેદમાં d ઇન્ટુ t એટલે શું થઈ જશે d સ્ક્વેર આને હું કહી દઉં સમીકરણ નંબર 2 તમે લોકો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સોરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમે આવું કંઈક જોઈ ગયા છો e બરાબર v ના છેદમાં d તો વિદ્યાર્થી મિત્રો જ્યાં v ના છેદમાં d છે ત્યાં હવે આપણે શું લખી શકીએ e લખી શકીએ પણ બંનેનો ઉપર શું છે 1 છે તો સમીકરણ નંબર 2 નીચે મુજબ લખતા
સમીકરણ 2 નીચે મુજબ લખતા શું થાય રો e બરાબર 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર તો આ તમારું થઈ ગયું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ઊર્જા ઘનતાના સ્વરૂપમાં સમીકરણ તો અત્યારે આપણે બે થિયરી જોઈ એક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર જોયું અને બીજું કેપેસિટરમાં ઊર્જા ઘનતાના સ્વરૂપમાં આપણે સમીકરણ જોયેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા બે ટોપિક પૂરા થઈ ગયા ખાસ ધ્યાન રાખજો આના ઉપરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ભરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે આ લેક્ચરમાં આપણે આટલું રાખશું ઓકે થેન્ક યુ